નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે એવો છે તો કે ગ્રામર ભણ્યો, ગ્રામર ભણે કંટાળી ગયા છે. ગ્રામર ભણતા હતા તો ગ્રામર ભણી થોડા ઘણા તમે કંટાળી ગયા છે. હવે આપણે શું કોઈ પાઠ ભણી લેવો છે, શું કરી લઈએ? એક પાઠ આપણે વચ્ચે ભણી લઈએ. તો આપણે પાઠનું નામ છે પાઠ બીજો, પાઠનું નામ છે પુલુષ્ય આચાર. પુલુષ્ય આચાર્ય તો સર શું થશે તો કે કુળની પરંપરા, શું થશે? માતા સમીપમ રજતી,
કીડાએ તેની માતા પાસે જાય છે અને ચોટ્યાને અને બોલે છે અંબર દૃશ્યમાં પીડિત. અંબર એટલે પણ માતા થશે, અંબર એટલે પણ શું થશે માતા, જનની એટલે પણ માતા થાય અને અંબર એટલે પણ માતા થશે. માતા તૃષ્યામાં પીડિત એટલે કે હું માતા તરસથી પીડાઉં છું, અથવા તો કે માતા હું તરસથી પીડાઉં છું, પીડિત પીડી હતી એટલે કે પીડાઉં છું, હું તરસથી પીડાઉં છું. કોનાથી? તો કે તરસથી, મને ખૂબ તરસ લાગે છે, ઘણું તરસથી પીડાઉં છું, મને ખૂબ જ તરસ લાગી છે. આવું જાતકનો બચ્ચો છે તેની માતાને કહે છે. અહમ જલપાતુ ઈચ્છામી, અહમ એટલે જલપાતુ ઈચ્છામી એટલે કે પાણી પીવા ઈચ્છું છું, હું જે છે ઈચ્છું છું એટલે કે ઈચ્છામી એટલે કે ઈચ્છું છું, હું પાણી પીવા ઈચ્છું છું. સંપ્રતિ મેઘજલન મિલન, સંપ્રતિ એટલે કે હમણાં, સંપ્રતિ એટલે શું થશે તો કે હમણાં. મેઘજલન મિલન, મેઘજલ એટલે વાદળનું પાણી થશે, કેવું પાણી માતા, મને ખૂબ જ તરસ લાગે છે, હું તરસથી પીડાઉં છું, મને ખૂબ તરસ લાગે છે.
કાઢું છું. શું અત્યારે મને કંઈ મેઘજળ એટલે કે વાદળનું પાણી મળતું નથી, આથી શું કરે છે તે, મારે તળાવનું પાણી પીવાની ઈચ્છા છે. માતા શું સમજાવે છે, આપણે તો છે કે માતા જે ચાતક શિશુને કહે છે કે આપણે માત્ર મેઘ જ વાદળનું પાણી પીએ છીએ, તળાવનું પાણી પીતા નથી. આથી તું શું, આપણા કુળની પરંપરા છે કે આપણે વાદળનું જ પાણી પીએ, આથી તું શું ના કરી શકું કે તું વાદળનું પાણી તળાવનું પાણી પી શકીશ નહીં. હવે એના પછી તું ખબર શું કહે છે કે ચાતક શિશુ કહે અથવા એટલે કહે છે, જાતક શિશુ છે તે કહે છે, અંબ મહતી મેં તુષુ, અંબ એટલે માતા, મહતી એટલે બહુ, માતા મને બહુ તરસ લાગી છે, માતા મને બહુ તરસ લાગી છે. અધુના આકાશે મેઘાલયમાં પશ્યા, અધુના એટલે અત્યારે, અધુના એટલે શું થશે, અત્યારે આકાશ એટલે કે આકાશ, મેઘાલયમાં પશ્ય, મેઘાલય એટલે કે વાદળ, અત્યારે હું આકાશમાં વાદળા ન પશ્યા એટલે જોતો નથી, અત્યારે હું આકાશમાં વાદળા જોતો નથી. કદા, કદા એટલે ક્યારે, કદા એટલે ક્યારે, આ શું છે, ક્યારે જે છે તે કદા, કદા જે છે તે સર્વનામ છે. કદા મેઘ વર્ષ્ય કે ક્યારે, મેઘ એટલે વાદળ વર્ષ, કદા ચાલુ મેઘ જ્યારે વાદળ શકે, ક્યારે વાદળ વર્ષે અને ક્યારે હું વાદળનું પાણી પી શકીશ, સપનોમી સપનોમી ઇતિ એટલે કે હું ક્યારે વાદળનું પાણી પી શકીશ, ન જાણે ઇતિ ન જાણે આ હું જાણતું નથી, ક્યારે વાદળ વરસશે અને ક્યારે હું વાદળનું પાણી પી શકીશ આ હું જાણતું નથી. અથવા કૃષ્ય પીડિતો તળાગ જલ, તળાગ જલ પાતુ ગજા શું કહે છે, અત આથી તૃષિયા પીડિતો કે તરસથી પીડાયેલો હું, આથી તરસથી પીડાયેલો હું તળાવ, તળાવ જાઉં એટલે કે તળાવનું પાણી પીવા, ગચ્છામી એટલે કે જાઉં છું, તળાવનું પાણી પીવા માટે જાઉં છું. આવું કહે છે, એની માતા સમજાવે છે, તો પણ તે શું કહે છે કે હું તરસથી ખૂબ જ પીડાઉં છું, મને ખૂબ જ તરસ લાગે છે, મને ખૂબ જ તરસ લાગે છે, અત્યારે આકાશમાં હું વાદળા પણ જોતો નથી, ક્યારે વાદળ વરસશે અને ક્યારે હું પાણી પી શકીશ તે હું જાણતો નથી, આથી હું તળાવનું પાણી પીવા માટે જાઉં છું. એના પછી શું છે, જનની પુનરાવૃત્તિ, પુનરાવૃત્તિ એટલે ફરીવાર, પુનરાવૃત્તિ એટલે શું થશે, ફરીવાર, માતા ફરીવાર ચાતક શિશુ બોધી, ચાતક માતા છે તે ફરીવાર છે, ચાતક શિશુ એટલે કે ચાતકના બચ્ચા, બોધી એટલે સમજાવે છે, માતા પરિવાર છે તે ચાતક શિશુ, ચાતક બાળીને સમજાવે છે. બાલક ન હોય વર્ષમાં કુલર કુલશ્યાચર, બાળક એટલે હે બાળક ન એવો એટલે કે આ આપણો અયો, આ આપણો અસ્માક કુલર કુલાચાર, આ આપણો કુળનો આચાર નથી, આ છે આપણો કુળનો આચાર નથી, અસ્માક અયો એટલે કે આ આપણો કુલાચાર એટલે કુળનો આચાર ન એટલે નથી. કુલાચાર સદૈવ રક્ષિતવ્યમ, સદૈવ એટલે હંમેશા, સદૈવ એટલે શું થશે તો હંમેશા, રક્ષિતવ્ય એટલે કે રક્ષો, રક્ષો અથવા તો રક્ષા કરવી, શું થશે કુલાચાર સદૈવ રક્ષિતવ્ય એટલે કે કુળાચાર, તો કુળની પરંપરાને હંમેશા રક્ષવી જોઈએ, કુળની પરંપરાને હંમેશા જ શું કરવી જોઈએ તો કે રક્ષા કરવી જ જોઈએ. અથવા ત્વમ તળાગ જળ પાતુ ન અર્થ, આથી ત્વમ એટલે તું તળાગ જળ પાતુ, તળાવનું પાણી પીવા જઈ શકીશ નહીં, પી શકીશ નહીં, અહર્ષ એટલે પી શકીશ નહીં, એવું લઈ શકે, શું લઈ શકે તો કે પી, આપણે આખા આખા શબ્દ ગુજરાતી લઈએ શું થશે તો કે પી શકીશ નહીં, ન એટલે નહીં, અહર્ષ એટલે તું આવું કરી શકીશ નહીં. દૃશ્ય સમયકૃત મેઘસ્ય પ્રત્યક્ષ કરતો મહર્ષિ ત્વમ એટલે કે મેઘસ્ય દૃશ્ય સમય, તું પહેલાં તળાવનું પાણી પી શકીશ
એટલે સહન અથવા કે કરી. તારી તરસે સહન કરે, તું તરસને શું કર, સહન કરે એટલે કસ્ય પ્રતિક્ષ, એટલે કે વરસાદ વાદળના પાણી વાદળની પ્રતીક્ષા કરવી જ જોઈએ. કર્તવ શુક્રમ એટલે તારે કરવી જ જોઈએ, વાદળની વાદળના પાણીની તારે પ્રતીક્ષા કરવી જોઈએ. આટલા માટે આપણે સામાન્ય રીતે શબ્દાર્થ શબ્દાર્થ તમને ન આવડતા વચ્ચે વચ્ચે હું લખી વચ્ચે લઈ ખાઈ છે. હવે આટલો પાઠ જોયો, આટલા પાઠ હું ભાષાંતર લખવાનું બોલું છું. ભાષાંતર તમારે છે તમારી બુકમાં પણ લખવાનું છે. તો શું થશે, એક ચાતકનું બચ્ચું હતું, એક ચાતકનું બચ્ચું હતું, તે એકવાર તરસથી પીડાયેલું, તે એકવાર તરસથી પીડાયેલું માતાની પાસે જાય છે અને બોલે છે. તે એકવાર તરસથી પીડાયેલું માતાની પાસે જાય છે અને બોલે છે. માતા અંબ કીધું છે એટલે કે માતા હું તરસથી પીડા છું, માતા હું તરસથી પીડાયેલો છું, એટલે વખતે હું તરસથી પીડાઉ છું તો આપણે શું લઈશું, તો માતા હું તરસથી પીડાયેલો છું, માતા હું તરસથી પીડાયેલો છું, તો હું તરસથી પીડા છું. અહમ જલપાતો ઈચ્છા, હું પાણી પીવા ઈચ્છું છું. હમણાં વાદળનું પાણી મળતું નથી, હમણાં વાદળનું પાણી મળતું નથી, આથી તળાવનું પાણી પીવાની ઈચ્છા છે, આથી તળાવનું પાણી પીવાની ઈચ્છા છે. જન્મી ચાતક શિશુવાદ આપણે જન્મી આવી વખત લીધું છે, આપણે ચાતક શિશુને લીધું, માતા છે તે ચાતક શિશુ વધ ચાતક શિશુને કહે છે. વયમ તો મેઘ જલાયો પીવા, આપણે તો મેઘજળ કે વાદળનું જ પાણી પીએ છીએ, તળાવનું પાણી પીતા નથી. આપણે તો વાદળનું જ પાણી પીએ છીએ, તળાવનું પાણી પીતા નથી. એ સહ અસ્મક પુરુષાર્થ, આ આપણી કુળની પરંપરા છે, આ આપણી કુળની પરંપરા છે, આથી તું તળાવનું પાણી પી શકીશ નહીં. અથવા તો તળાવ જળ પાતું ન આહરશે ન શકી, કે તું છે આથી તું તળાવનું પાણી પી શકીશ નહીં. પછી બીજા ફકરામાં શું કહેવા માંગે છે, આપણો કેવી ખબર થઈ ગયો ગુજરાતી, હવે બીજો ખબર ગુજરાતી ને, તો શું છે, ચાતક શિશુ કથે, ચાતક શિશુ કહે છે, અંબ મહતી મેં ઉષા, એટલે કે માતા મને બહુ તરસ લાગી છે, માતા મને બહુ તરસ લાગી છે. અત્યારે આકાશમાં મેઘાલયના પશ્ચિમ એટલે કે વાદળા જોતું નથી, અત્યારે મને વાદળા દેખાતા નથી, અત્યારે આકાશમાં વાદળા જોતો નથી. કદા મેઘ વર્ષ્ય, ક્યારે વાદળ વર્ષ્ય એટલે કે વરસશે, કદાચ આવો મેઘ જલવાનું શક્ય, અને ક્યારે હું વાદળનું પાણી પી શકીશ એ નજર નાખી, એ હું જાણતો નથી, કે ક્યારે વાદળનું પાણી પી શકીશ એ હું જાણતો નથી. અતૃષ્ય પીડિતો તળાવ જલપાતો ગચ્છામિ, આથી તૃષ્યા પીડિતો, આથી તરસથી પીડાયેલો હું શું કરું છું, તો કે તળાવનું પાણી પીવા જાઉં છું, તરસથી પીડાયેલો હું તળાવનું પાણી પીવા જાઉં છું. બીજા પ્રકાર એના પછી જનની પુનરવી ચાતક શિશુ ગોતે, જનની એટલે કે માતા છે તે ફરીવાર ચાતક શિશુ પોતાના બચ્ચાને ગોધીએ એટલે કે સમજાવે છે. બાળક ન આવે પશુમાં કુલસ્તો, બહેન બાળક આપણા કુળનો આચાર નથી, કુળની પરંપરા નથી. કુલાચાર શબ્દ રક્ષિત કે કુળના આચાર, કુળની પરંપરાની હંમેશા રક્ષા કરવી જોઈએ છે, હંમેશા રક્ષા કરવી જોઈએ છે. અતવત તળાવ જળ પાત્રનો આહારથી, આથી તું તળાવનું પાણી પી શકીશ નહીં. તરસ કૃષિયા સામાન્ય તરસને તારી, આપણે ત્વમ છે લઈએ છીએ અને આ લાગણ લઈએ, કે તારી તરસને સહન કરીને વાદળને પ્રતીક્ષા કરવી છે, તારી તરસને તારે સહન કરી અને વાદળની પ્રતીક્ષા કરવી જોઈએ. તો આટલા પાઠ હું ગુજરાતી છે.
જે કરાયું મેં. હવે એક એક અક્ષર જે શબ્દનો તમને અઘરો લાગતો હોય એ શબ્દનું ગુજરાતી મેં લખાયું છે. તમે આમાં કોઈ શબ્દ એક એક શબ્દનું બોલતી હતી એ તમે લખતા હતા. હવે ભાષણ પણ મેં કરાયું ના પછીના પાઠ છે અમે પછી જોઈશું આપણે ના પછીના લેક્ચરમાં. આમાં તમે જે ભાષાંતર લખ્યું છે તમારું ભાષાંતર જે છે તે તમે આટલું ભાષાંતર સાથે સાથે વાંચજો. એ એકાદી વખત તમે જે લખ્યું છે તેને વાંચી લેજો. વાંચી લેશો એટલે તમને એમને સમજાય. અઘરા શબ્દો લખતા હોય એવું હોય તો અઘરા શબ્દ જે લખતા હોય તે આપણે એક એક વખત લખી લેવાના. એટલે અઘરા શબ્દો આપણે બહુ ઓછા હોય પહેલાં સમજાય છે. એટલે ભાષાંતર જે છે તે આપણે તમે જેમાં સેટ બુકમાં લખ્યું હોય તો પણ વાંધો નથી. જેમાં લખ્યું હોય પણ તમારે ભાષાંતર જે